ભુજ ખાતે કચ્છી રાજકોટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા સમાજની આશાસ્પદ દીકરી સ્વર્ગસ્થ વૃજનીબેન ગૌરવ જોશીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કચ્છી રાજકોટ સ્પોર્ટ્સ ક્લબ ભુજ દ્વારા વર્તમાન સમયમાં અકસ્માત અને જીવલેણ ગંભીર બીમારીઓમાં દર્દીને લોહીની જરૂરિયાત વધી ગઈ છે અને આ સમયે માનવીના જીવન માટે રક્તનું ખૂબ જ મહત્વ રહેલું છે. આવા દર્દીઓને સહેલાઈથી બ્લડ મળી રહે તે માટે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા તેમના સમાજની દીકરી સ્વર્ગસ્થ વૃજનીબેન ગૌરવ જોશીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી સ્વર્ગસ્થ વૃજનીબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આજે મારી બેબી ગયા વર્ષે એમનું ટૂંકી બીમારીના કારણે અવસાન થયું છે, એ નિમિત્તે અમે એની પ્રથમ પુણ્યતિથિ છે એટલે અમે બ્લડ ડોનેશન કેમ્પનું અહીં જીવન જ્યોત બ્લડ બેંકમાં આયોજન કર્યું છે. અમારા રાજગોર ક્લબ સ્પોર્ટ્સ છે એમના યુવાન મિત્રોનો સહકારથી આ અમે ભગીરથ કાર્ય કરી રહ્યા છીએ અને અમારી બેબીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ. આમ તો અમારો એમની જ્યારે દેહાંત થયું ત્યારે એની ઉંમર 27 વર્ષની હતી એટલે અમારો એવો ભાવ હતો કે 27 બોટલ મિનિમમ અમે એકત્રિત કરશું, પણ પૂજનભાઈ અને એમની ટીમ દ્વારા ખૂબ જ સાથ સહકાર મળતા તો અંદાજિત લગભગ 50 બોટલનો ટાર્ગેટ અમારો પૂરો થશે. આજે અમારો ઉદ્દેશ્ય એ છે કે અત્યારે લોકોને રક્તદાનની ઘણી બધી જરૂર હોય છે, લોહીની ઘણી બધી, કેમ કે અત્યારે બીમારીઓ પણ ઘણી બધી વધી ગઈ છે અને અકસ્માત પણ ઘણા બધા વધી ગયા છે, તો લોકોને વારંવાર એક બ્લડની જરૂર પડતી હોય છે કોઈ બી રીતે. તો અમે એક રાજકોટ સ્પોર્ટ્સ ક્લબને અજાણી પરિવારે એક એવો આયોજન કર્યો છે આજે કે એક અમારો અકાઉન્ટ હશે અહીંયા કરીને સ્પોર્ટ્સ ક્લબનો, કે જ્યારે પણ કોઈને લોકોને બ્લડની જરૂર પડે તો અમારો સંપર્ક કરીને ગમે ત્યારે બ્લડ લઈ શકે છે. હા, કોઈ બી જ્ઞાતિનો હોય, ગમે હોય, અમારા રુજનીબેન ગૌરવભાઈ જોશી એમની આજે પ્રથમ પુણ્યતિથિ છે, એમના સંદર્ભે અમે આ આયોજન કર્યું છે. ભગવાન એમની આત્માને શાંતિ આપે એ ભગવાન પાસે અમે પ્રાર્થના કરીએ છીએ અને આ આયોજન એટલા માટે કરેલ છે બ્લડ ડોનેટ કેમ્પ. અમારી એ ગણતરી તો 27 બોટલની હતી, કેમ કે વસંતભાઈએ વાત કરી કે રુજનીબેનની ઉંમર કંઈક 27 વર્ષમાં નાની ઉંમરમાં અવસાન પામ્યા હતા, તો 27 બોટલનો અમારો આયોજન હતો. પણ અમારા યુવા વર્ગ જે ઘણો બધો રાજગોર સમાજનો અને અન્ય સમાજના લોકો પણ ઘણા બધા આવ્યા છે, તો આશરે અત્યારે 50 બોટલ એકત્રિત થઈ ગઈ છે ને હજી મારા ખ્યાલથી 20-25 બોટલો એકત્રિત થઈ જશે એટલે 70-75 બોટલની અમારી ગણતરી છે. સંપર્ક અમારા અહીંયા નંબર દીધેલા છે મારા છે કે વસંતભાઈના, જે પણ કોઈ બી લોકોને ગમે ત્યારે જરૂર પડે કાલી રાતના ગમે ત્યારે રાતના 12 વાગે પણ અમને કોઈ કોલ કરશે તો ત્યારે અમે પણ ફોન ઉપાડીને એમને બ્લડની સહાય કરશું.